નડકચોળ ગ્રામ પંચાયતમાં મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થતાં તપાસની માંગ ઉઠવા પામી. વઢઈ તાલુકામાં નાયબ મામલતદારના પત્ની જીજાબેન સુરેશભાઈ ચૌધરી મનરેગામાં રોજગારી મેળવે છે. નડકચોળ ગ્રામ પંચાયતના માજી સરપંચ દિનેશભાઈ ભોયે અને હાલના ડાંગ જિલ્લાના બીજેપી પાર્ટીના મહામંત્રી અને મહિલા સરપંચના પતિ દ્વારા મનરેગામાં ઘેરરીતિ. નડકચોળ ગ્રામ પંચાયતમાં મામલતદારના પત્ની જીજાબેન સુરેશભાઈ ચૌધરી મનરેગામાં રોજગારી મેળવે છે. ખરેખર આ સાચું છે. પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાના નડકચોળ ગ્રામ પંચાયતમાં અવનવા ભ્રષ્ટાચાર કરવાના પેતરાઓ અજમાવવામાં આવે છે. એમાંનો એક જ પેતરો ડાંગ જિલ્લામાં નાયબ મામલતદારના પત્ની જીજાબેન સુરેશભાઈ ચૌધરી કે જેઓ આહવામાં વર્ષોથી રહે છે, જે નડકચોળ ગામથી 40 કિલોમીટર દૂર આવેલ આહવામાં રહે છે, જ્યાં તેમના પોતાના મકાનમાં રહેતા હોય છે, અને તેમના પતિ સુરેશભાઈ કે જેઓ નાયબ મામલતદાર તરીકે આહવામાં ફરજ બજાવે છે. જેઓના પત્ની જીજાબેન સુરેશભાઈ ચૌધરી ક્યારેય પણ નડકચોળ ગ્રામ પંચાયતમાં મનરેગાના કામમાં હાજર ન હોવા છતાં તેમના નામની હાજરી અને મોસ્ટરો કાઢીને 2017 થી 2023 સુધી હાજરીઓ પૂરીને ભ્રષ્ટાચાર કરવામાં આવેલ છે, જે મામલતદારના પત્ની જીજાબેન સુરેશભાઈ ચૌધરીના ઓનલાઈન ડેટા જોતા લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે કે ડાંગ જિલ્લામાં બેરોજગારી એટલી બધી છે કે લોકોની હજારોની સંખ્યામાં બહારગામ જતા હોય છે. તેવામાં મામલતદારના પત્નીને કેવી રીતે મનરેગામાં રોજગારી મળે છે એ થોડો વિચારવા જેવો મુદ્દો છે, જે ઓનલાઈન ડેટા પરથી ખબર પડે છે કે માજી સરપંચ દિનેશભાઈ હાલના ડાંગ જિલ્લાના બીજેપી પાર્ટીના મહામંત્રી છે, જેઓ ડાંગ જિલ્લાના ધારાસભ્યના ડાબા હાથ તરીકે પણ જાણીતા છે. પરંતુ ડાંગ જિલ્લાના ધારાસભ્ય ડાંગ જિલ્લા માટે કરોડોની મોટી મોટી યોજના લાવતા હોય છે, અને ડાંગ જિલ્લાના નાયબ દંડક અને ધારાસભ્ય વિજયભાઈ પટેલ કે જેમના કામની ચર્ચા ડાંગ જિલ્લામાં ખૂને ખૂને થતી હોય, તેવામાં દિનેશભાઈ ભોયે જે ભ્રષ્ટાચારમાં મગ્ન હોય તો તેમને આ પદ પરથી હટાવવો જોઈએ એવી લોકોમાં ચર્ચા થઈ રહી છે. મનરેગાના કામો નડકચોળ ગ્રામ પંચાયતના દરાપાડા ગુંદવહડ નડકચોળમાં જીજાબેન સુરેશભાઈ ચૌધરીની હાજરીઓ પૂરવામાં આવેલ છે તો શું એમાં ખુલ્લું ભ્રષ્ટાચાર નહીં કહી શકાય? શું તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી આ બાબતે ઝીણવટથી તપાસ કરશે કે પછી ભ્રષ્ટાચારીઓને છોડી દેવામાં આવશે? જોઈએ અધિકારીઓની તપાસ આવતા અહેવાલમાં. રિપોર્ટર વિનોદ પવાર, BN News ગુજરાતી, ડાંગ.